सब्सक्राइब करो बीके न्यूज चैनल ने पछी यूट्यूब एप पर बेल नो बटन दबाओ अने निहाळो बीके न्यूज चैनल। बनासकांठा जिल्लामां कोंग्रेस ने लाग्यो मोटो झटको। दिवदरना पूर्व धारासभ्य अनिलभाई माळीए कोंग्रेस साथे छेड़ो फाड़ीने भाजपमां करी घर वापसी। एक्सेसिबिलिटी ऑब्जर्वर जैनू देवल द्वारा पीडब्ल्यूडीना नोडल अधिकारीओ साथे योजाई बैठक। दिव्यांग अने सीनियर सिटीजन्स मतदारों माटेनी व्यवस्थाओनुं निरीक्षण करी समीक्षा। થરાદમાં ચૂંટણી સમય જ કાયદો અને વ્યવસ્થા જોખમમાં। ભેંસના વેપારી પાસેથી 4 લાખની ચીલ ઝડપ કરી ગઠિયું થયો ફરાર। ડીસા નગરપાલિકાએ આપી દિવ્યાંગોને ભેટ। દિવ્યાંગ અરજદારો માટે પાલિકા ગ્રાઉન્ડ ફ્લોર પર જ શરૂ થઈ શકે છે હેલ્પ ડેસ્ક। હવે જોઈએ સમાચારો વિગતવાર। વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે દિયોદર વિધાનસભા બેઠકમાં કેસાજી ચૌહાણને ભારતીય જનતા પાર્ટીમાંથી ઉમેદવાર તરીકે જાહેર કરતા પ્રજાજનોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, જેમાં આજે દિયોદરના કોટડા ખાતે વિજય વિશ્વાસ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલની વિશેષ ઉપસ્થિતિમાં વિજય વિશ્વાસ સંમેલન યોજાયું હતું, જેમાં પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલનું બનાસકાંઠા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના આગેવાનોએ પ્રદેશ અધ્યક્ષનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું। ત્યારબાદ દિયોદરના પૂર્વ ધારાસભ્ય અનિલભાઈ માળી તેમજ રબારી સમાજના આગેવાન કરશનભાઈ દેસાઈ સહિતના આગેવાનો પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલના હસ્તે ખેસ ધારણ કરી ભારતીય જનતા પાર્ટીમાં ઘર વાપસી કરી હતી, જેમાં પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે આપ પાર્ટી તેમજ કોંગ્રેસ પાર્ટી પર પ્રહારો કર્યા અને આપ પાર્ટીમાં આગામી સમયમાં ડિપોઝિટ જમા કરાવવી પડશે તેવું જણાવ્યું હતું। તો બીજી તરફ કોંગ્રેસ પાર્ટીને ગણ્યા ગાંઠ્યા લોકોની પાર્ટી ગણાવી હતી, તો બીજી તરફ ઘર વાપસી કરેલા પૂર્વ ધારાસભ્યએ પણ કોંગ્રેસ પાર્ટી વિરુદ્ધ નારાજગી વ્યક્ત કરી હતી। અને આગામી વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને બહુમતીથી વિજય બનાવીશું તેવું વચન પણ આપ્યું હતું। આજના વિજય વિશ્વાસ સંમેલનમાં બનાસકાંઠા સાંસદ પરબતભાઈ પટેલ, ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ ગુમાનસિંહ ચૌહાણ, પૂર્વ સાંસદ સભ્ય હરિભાઈ ચૌધરી, દિયોદર બેઠકના ઉમેદવાર કેસાજી ચૌહાણ તેમજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। જનતા પાર્ટીના ધારાસભ્ય હતા, એમણે પોતે પણ કહ્યું છે કે સવારનો ભૂલેલો સાંજે પાછો આવે તો એ ભૂલેલો ના ગણાય। અમે એમને સહર્ષ આવકારીએ છીએ, અમને વિશ્વાસ છે કે એમને જે જન સમર્થન છે, એમની જે તાકાત છે, એનો ઉપયોગ બનાસકાંઠા જિલ્લાની 99 સીટ ઉપર એ થશે અને 99 સીટ જીતવા માટે જે અમારો સંકલ્પ છે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબને બનાસકાંઠાના 99 કમળના ફૂલ આપવાના છે, એમાં એમનું પણ મહત્વનું યોગદાન રહેશે અને અમે જીતીશું। સાહેબ, અહીંયા બનાસકાંઠામાં ભાજપના કાર્યકર્તાઓ અત્યારે અપક્ષ લડી રહ્યા છે, શું જો જે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હશે, અમે ચોક્કસપણે શિસ્તભંગના પગલાં એની પર લઈ રહ્યા છે, કેટલાકના લઈ લીધા છે, હજુ કોઈ એવા હશે તો અમે ચોક્કસ પગલાં લઈ લઈશું। જીતનો કેટલો વિશ્વાસ? પૂરેપૂરો વિશ્વાસ, 99 સીટ, 50,000થી વધારે લીડ સાથે જીતવાનો વિશ્વાસ છે। સરકાર બનાવવા માટે સાહેબ કેટલી સીટ તમને આશા છે? કહું ને, રેકોર્ડ કરવાની વાત છે ભાઈ।
डीसा विधानसभा बैठक पर भाजपना उम्मीदवार प्रवीणभाई माळीने व्यापक जन समर्थन मळी रह्युं छे। दिवस दरमियान गामडाओमां प्रवीणभाई सभाओ गजवी रह्या छे, तो रात्रि दरमियान शहेरी विस्तारमां प्रवीणभाई माळी शहेरी विस्तारमां लोकोनो जनसंपर्क करी रह्या छे। त्यारे दिवस रात चाली रहेला आ प्रचारने पगले डीसा विधानसभा बैठक पर प्रवीणभाई दिवसे ने दिवसे मजबूत स्थितिमां पहोंची रह्या छे। डीसा विधानसभा बैठक पर अत्यारे बे परंपरागत हरीफ पक्ष भाजप अने कांग्रेस वच्चे चूंटणी जंग जाम्यो छे। बन्ने पार्टी द्वारा पूर्व धारासभ्यना पुत्रोने मैदानमां उतारवामां आव्या छे, त्यारे प्रवीणभाई माळीने स्वच्छ छबीने पगले डीसानी जनता तेमना खुल्ला समर्थनमां जोवा मळी रही छे। डीसा विधानसभा बैठकना यावरपुरा गाममां पण प्रवीणभाई माळी द्वारा योजवामां आवेली जाहिर सभामां विशाळ संख्यामां लोको उमटी पड्या हता अने बुलंद अवाजे प्रवीणभाई माळीने ऐतिहासिक लीडथी विजयी बनावा माटे हुंकार कर्यो हतो। लाख योनिओ पछी माणस एवुं प्राणी छे जेने एकबीजानामां हाथ अडीए ने तो स्पर्श करता ज खबर पड़े कि आमां गुस्सो छे, लागणी छे, वेदना छे, प्रेम छे। साना माटे छे? ભગવાન શ્રી રામ અને રાવણ જ્યારે યુદ્ધ લડતા હતા ને તો ઉપર દેવ પણ બેઠા બેઠા એમ કહેતા હતા જય હો જય હો જય હો, કોની જય હો નહોતા કહેતા ને ખબર હે, રામ ભગવાનની જય બોલાઈએ તો રાવણ આપણા ભૂકા બોલાવી નાખે કે પણ થોડ થઈને નાના મોટા ખરખરા કરવાના હોય તો ખરખરા કરી લેજો। 2-5% કોંગ્રેસમાં વોટ જતા હોય તો એના જોડે ખાટલા બેઠક કરી આવજો, પણ પાણી માટે આપણે ચૂંટણી આ લડવાની છે અને તમારો સાથ સહકાર મારે જોઈ લેજો। બાકી મને ખબર હે 90% ભાજપી ગામ છે, પણ આ 10% પણ આપણે રાખો નથી। ધાનેરા વિધાનસભાની ચૂંટણીનું મતદાનના દિવસો જેમ જેમ નજીક આવી રહ્યા છે તેની સાથે ધાનેરા મત વિસ્તારની સીટ પણ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ભગવાનભાઈ પટેલને વિવિધ સમાજો વતી સમર્થન મળી રહ્યું છે। ધાનેરા વિધાનસભા 9 પર આ વખતે ભારતીય જનતા પાર્ટીએ ભગવાનભાઈ પટેલને ચૂંટણી જંગમાં ઉતાર્યા છે। ધાનેરા તેમજ દાંતીવાડા તાલુકામાં વસવાટ કરતી તમામ સમાજો સાથે પરિચય રાખતા ભગવાનભાઈ પટેલને આજે દરબાર સમાજના આગેવાનો વડીલો અને યુવાનોએ ચૂંટણી જંગમાં જીત અપાવવા માટે હુંકાર ભર્યો છે। પાડોશી રાજસ્થાન રાજ્યમાંથી આવતા ધારાસભ્યશ્રી પણ ધાનેરા તેમજ દાંતીવાડા તાલુકાની મુખ્ય રજૂઆત સિંચાઈના પાણીની છે તેનાથી પરિચિત છે, જેને લઈ આજે દરબાર સમાજ સાથે સંવાદ કરતા નારાયણસિંહ દેવલે પણ ધાનેરા મત વિસ્તારમાંથી દરબાર સમાજ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને જીત અપાવી શ્રેય મેળવે તેવું જણાવ્યું હતું। हमारे हितों के लिए, ધાનેરા કે હિત કે લિયે, અપને એરિયા કે વિકાસ કે લિયે हम लोग भारतीय जनता पार्टी के प्रत्याशी को जीता है और वो ताकत आप लोगों में है। और मैं आज आपको इस स्थान से कह के जाऊंगा कि आप लोग सब एकजुट होंगे तो ये जीत का श्रेय भी अपने धानेरा में राजपूत समाज को जाएगा। ये आपको विश्वास दिलाऊंगा पर बढ़ने वाले मैं मन आगू पास में राख लो कि यार अपना तो बढ़ने हाथ से संबंध है ना, अपने बढ़ने हाथ से राख दो तो कितना है नहीं तो बतोड़ा रहा शौकीन खातिर शौकीन खातिर देगा तो वोट दे जरूर, पर परिवार का वोट फटी जाना चाहिए। और वो आप लोगों को कहना चाहो कि गुजरात विकास है मामला में पूरा देश में आज एक नंबर बात है। और ऐसी स्थिति में चुनाव में ओपे अगर मोदी जी रो हाथ दे दिया, मोदी जी अपने उत्तर जानती है ऊंचा जो ધાનેરા વિધાનસભાના ઉમેદવાર ભગવાનભાઈ પટેલ વર્ષોથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે, જેના કારણે ગુજરાત સહિત અન્ય રાજ્યોના રાજકીય આગેવાનો સાથે ભગવાનભાઈ પટેલની મિત્રતા રહેલી હોવાના કારણે આજે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારની સાથે એક સારા મિત્રને વધુ વોટ મળે તેવા આશયથી દરબાર સમાજની જાહેર સભાને સંબોધન કરતા પુષ્પેન્દ્રસિંહ રણાવતે ધાનેરા મત વિસ્તારના વિકાસ માટે દરબાર સમાજને આગળ લાવી ભગવાન દાસ પટેલને વોટ આપી વિજેતા કરવાનું જણાવ્યું હતું। 5 સાલ પૂરે 5 સાલ ખરાબ કરના બધા સમજો કે બધા 15 સાલ ખરાબ કરના 5-6-10 સાલ તો ઘણા ખરાબ કરી હે, અમે એ 5 સાલ ખરાબ કરના સમજો 10 સાલ ઓર ખરાબ કરના। કોઈ ભી યોજના લાવના બને આટા લાગુ વેતન કમ કમ 10 સાલ લાગે, ઓર કોઈ યોજનાને સ્વીકૃત કરવામાં કમ કમ 2-2.5 સાલ પકો માન રહેલા જે જાણે કોઈ યોજના પાસ હોય અનુરોધ
समाज में हमेशा पूरा धानेरा सीट, और मैं आपने आज कह रही हूँ आज धानेरा सीट अगर अपन राजपूत अगर एक दूर लोट पी लियो तो आज भगवान दास जी जीतना, और श्रेय अगर कोई दे जाए तो राजपूत समाज में। ये आज बात में कह रहा हूँ, आप सब समझदार हो दादा, मैं बात में ज्यादा बोलो मैं फायदो नहीं है, पर आपने समझदार हो, समझदारी कंटेम स्टेप उठाना वो आपके हाथ में है, और मैंने पूरा विश्वास है कि आप लोग जो से निर्णय आवर टाइम में आवर पीढ़ी वास्ते आवर समाज युवा वास्ते। વર્ષોથી કોંગ્રેસ પક્ષ સાથે રહેનારા દરબાર સમાજના યુવાનો અને વડીલોએ આજે દરબાર સમાજના આગેવાનોના હાથે કેસરિયા ધારણ કરી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયા હતા. હવે સમય થયો છે એક વિરામનો, વિરામ બાદ જોઈશું. એક્સેસિબિલિટી ઓબ્ઝર્વર જેનુ દેવલ દ્વારા પીડબ્લ્યુડીના નોડલ અધિકારીઓ સાથે યોજાઈ બેઠક, દિવ્યાંગ અને સિનિયર સિટીઝન્સ મતદારો માટેની વ્યવસ્થાઓનું નિરીક્ષણ કરી સમીક્ષા. થરાદમાં ચૂંટણી સમય જ કાયદો અને વ્યવસ્થા જોખમમાં, ભેંસના વેપારી પાસેથી 4 લાખની ચિલઝડપ કરી ગઠિયો થયો ફરાર. ડીસા નગરપાલિકાએ આપી દિવ્યાંગોને ભેટ, દિવ્યાંગ અરજદારો માટે પાલિકા ગ્રાઉન્ડ ફ્લોર પર જ શરૂ થઈ શકે છે હેલ્પ ડેસ્ક. તો જોતા રહો વીકે ન્યૂઝ ચેનલ. કેમ ઉતાવળા ભાઈ, જુઓ ને મારી વાડના થાંભલા કોવાઈ ને સાવ ફાટી ગયા. એ તો થવાનું જ હતું, પણ જયારે થાંભલા લેવા ગયા ને ત્યારે મોટી મોટી વાતો કરીને ગેરંટી આપતા હતા, ને હવે વાત સાંભળવા તૈયાર નથી. બોલો લો, આને કહેવાય ડખો ને પડાવે વખો. એટલે મેં તો પહેલા જ કીધું હતું કે બીજા લોકોની ખોટી વાતોમાં ના આવશો. આ ઉભા મારે કોબરા વાડના થાંભલા, જે મોસમ અને જંગલી પશુઓની માર સામે આજે મજબૂત અડી ખમ ઉભા છે. હવે સમજાયું. સરકાર શ્રી દ્વારા સબસિડી પાત્ર કોબરા વાડના થાંભલા, હાઈ બોન્ડ ફાઈબર સ્માર્ટ કોન્ક્રીટ ટેકનોલોજીથી બનાવેલ ISO 9001:2015 certified. કોબરા વાડના થાંભલા તેમજ કાંટાળો વાયર અને જાળી. કોબરા વાડના થાંભલામાં હવે મળે છે 10 વર્ષની ગેરંટી, જેમાં થાંભલા ફુવારા કે વરસાદના પાણીથી ફાટી જાય તો 10 વર્ષની ગેરંટી. ઝઘડા મિટાવ, વાડ કરાવ. કોબરા વાડના થાંભલા. એક્સક્યુઝ મી, મેજિસ્ટ્રેટ સાહેબ નું ઘર આ જ છે ને? નહીં નહીં, એ સામેવાળી ગલીમાં રહે છે. સોરી સોરી સોરી, હા ઇટ્સ ઓકે. અરે ભાઈ, મંત્રીજી ઘરમાં છે. ઓ મારો મારો, ડાબી બાજુએ ચોથું ઘર છે સર. શું થઈ, શું થયું છે યાર? જીયા, કમિશનર સાહેબ નું ઘર ના આગળ રાઈટ માં ટાટા બ્લુસ્કોપ ડ્યુરાશાઇન રૂફિંગ નો કઈક અલગ જ ઠાટ છે. આની ઇન્ટરનેશનલ ટેકનોલોજી છતને વર્ષો વર્ષ ચમકાવે અને ઘરને આપે કઈક VIP વાળી ફીલિંગ. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઈટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફૂલી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે ડોક્ટર રમેશભાઈ વાર્ડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99250 91438, 99250 91439.
અનાજ ઢાંકવા, ચારો ઢાંકવા, છાપરી કરવા સિવાય સિલ્પોલિન ક્યાં વપરાય છે? સિલ્પોલિન પાણી ભરવાના હોજમાં પણ વપરાય છે. આ સિવાય વર્મી બેડ અને પોલ્ટ્રી ફાર્મના પડદામાં પણ સિલ્પોલિન વપરાય છે. અને એ ઉપરાંત ફેક્ટરીમાં મશીનરી ઢાંકવા, પેકિંગ અને બાંધકામમાં પણ સિલ્પોલિનનો ઉપયોગ થાય છે. આ સિલ્પોલિન તાડપત્રીમાં સાંધો જેનો છે? અરે રાજુભાઈ, આ સાંધો નથી, આ હીટ શિલ્ડ કરેલું છે. આને ખેંચવાથી સિલ્પોલિન તાડપત્રી ફાટતી નથી. સ્વિસ ટેકનોલોજીથી બનેલી ISI માર્કાવાળી અને 100% વોટરપ્રૂફ તાડપત્રી. વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે. બનાસકાંઠા જિલ્લામાં તારીખ 5/12/2022 રોજ બીજા તબક્કામાં મતદાન થશે. જિલ્લામાં ચૂંટણી તંત્ર દ્વારા પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. ચૂંટણીની કામગીરી માટે વિવિધ ટીમો હાલમાં કાર્યરત છે. આ ટીમો પર વોચ રાખવા માટે જિલ્લામાં ઓબ્ઝર્વેશનનું આગમન થયું છે. ચૂંટણીની હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે આજરોજ જિલ્લા સેવા સદન ખાતે એક્સેબિલિટી ઓબ્ઝર્વેશન, જેનું દેવલની અધ્યક્ષતામાં PWDના નોડલ ઓફિસર્સ, હેલ્થ ઓફિસર્સ અને જિલ્લાની તમામ વિધાનસભાના ચૂંટણી અધિકારીઓ અને નાયબ મામલતદારો સાથે બેઠક યોજાઈ હતી, જેમાં ઓબ્ઝર્વેશને ચૂંટણીલક્ષી તમામ બાબતોની માહિતી અને વિગતોનું ઝીણવટપૂર્વક નિરીક્ષણ સાથે સમીક્ષા કરી હતી અને જરૂરી સૂચનો કર્યા હતા. એક્સેસિબિલિટી ઓબ્ઝર્વર જેનુ દેવને દિવ્યાંગ મતદારો તેમજ 80 વર્ષથી વધુ ઉંમર ધરાવતા સિનિયર સિટીઝન્સ મતદારો માટે મતદાન મથક ઉપર શું વ્યવસ્થા કરવામાં આવી છે તેની જાણકારી મેળવી હતી. તેમજ આવા મતદાન મથક ઉપર જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સહાયક વ્હીલચેર, રેલિંગ, ગાડી સહિતની વ્યવસ્થાઓ અંગે જરૂરી સૂચનો અને માર્ગદર્શન આપ્યું હતું. વધુમાં BLO દ્વારા મતદારોને મતદાનની સ્લીપ આપતી વખતે દિવ્યાંગ અને સિનિયર સિટીઝન્સ, વૃદ્ધ, અશક્તોની જરૂરિયાતો અંગે પૂછી તે મુજબ વ્યવસ્થાઓ ગોઠવાય તેવા દિશા નિર્દેશો કર્યા હતા. વિધાનસભાની ચૂંટણી જાહેર થયા બાદ તંત્ર દ્વારા લોકોમાં મતદાન અંગે જાગૃતિ લાવવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે ત્યારે ભાભર ખાતે આવેલી કટાવ પ્રાથમિક શાળામાં પણ મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં શાળાના વિદ્યાર્થીઓએ વોટ ફોર ઇન્ડિયા અને ગુજરાતના નકશાની માનવ સાંકળ બનાવીને લોકોને મતદાન કરવા અપીલ કરી હતી. આ સાથે સાથે બાળકોએ પોતાના કુટુંબીયોજનો 100% મતદાન કરશે તેવા શપથ પણ લીધા હતા. આ અનોખી રીતે મતદાન જાગૃતિ કાર્યક્રમ શાળાના આચાર્ય શ્રી પરસોત્તમભાઈ દેસાઈના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શાળાનો સ્ટાફ પણ જોડાયો હતો. બાબર પોલીસ બાતમીના આધારે વોચ લગાવીને બેઠી હતી તે દરમિયાન ગોસંચા રસ્તા નજીકથી એક ફોર્ડ ફિગો ગાડી પસાર થઈ હતી, જે દરમિયાન પોલીસે ગાડીને થોભાવી તલાશી લેતા ગાડીમાં એક ગુપ્તખાનું બનાવીને દારૂની હેરાફેરી થતી હોવાનું સામે આવ્યું હતું. પોલીસે ગાડીના ચાલક રાજસ્થાનના જાબના સુનિલકુમાર વિષ્ણુની અટકાયત કરી છે. ગાડીમાંથી ભારતીય બનાવટની 134 બોટલ વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો છે. પોલીસ એક આરોપી સાથે દારૂ અને ગાડી મળી કુલ 2,80,850 રૂપિયાના મુદ્દામાલને જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકામાં ચૂંટણી સમય પણ કાયદો અને વ્યવસ્થા જોખમમાં જોવા મળી રહી છે. આજે થરાદમાં એક ભેંસના વેપારી સાથે 4 લાખની ચિલઝડપ કરીને ગઠિયો ફરાર થઈ ગયો છે. થરાદ તાલુકાના બુઢનપુર ગામના અનવરભાઈએ સુરતથી ભેંસોના 4 લાખ રૂપિયા આંગણિયામાં મંગાવ્યા હતા અને અનવરભાઈ આંગણિયામાંથી નાણાં લઈને મોટરસાયકલ પર જઈ રહ્યા હતા. તે દરમિયાન બાઇક પર ગઠિયાઓ દ્વારા તેમની રેકી કરવામાં આવી હતી અને તકનો લાભ ઉઠાવીને આ તકિયાઓએ અનવરભાઈના હાથમાં રહેલી રોકડ રકમ ભરેલી થેલીની ચિલઝડપ કરીને ફરાર થઈ ગયા હતા. આ ઘટનાના પગલે અનવરભાઈ થરાદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવા થરાદ પોલીસે આસપાસની દુકાનોમાં લગાવેલા CCTVના ફૂટેજ મેળવી વધુ તપાસ હાથ ધરી છે. હવે ફરી સમય થયો છે એક વિરામનો. વિરામ બાદ જોઈશું. ડીસા નગરપાલિકાએ આપી દિવ્યાંગોને ભેટ. દિવ્યાંગ અરજદારો માટે પાલિકા ગ્રાઉન્ડ ફ્લોર પર જ શરૂ થઈ શકે છે હેલ્પ ડેસ્ક. તો જોતા રહો BK ન્યૂઝ ચેનલ. ચાલો, લગ્નની ખરીદી તો થઈ ગઈ છે, દાગીના અને મોટી ખરીદી બાકી છે, જેમ કે કાર, એસી. હા હો, દાગીનામાં તો કોઈ કચાસ નહીં ચાલે.
માં બાપુજી તમે ચિંતા ના કરો, એ તમારા મોટા દીકરાએ નક્કી કરી દીધું છે. મતલબ સુવર્ણ સૌભાગ્ય ઉત્સવ. ભાઈ ખરીદી કરવા જવાનું છે, મેળામાં નથી જવાનું. અરે દેવરજી, આ છે સોની પ્રભુદાસ બુદ્ધરદાસ જ્વેલર્સ નો ભાગ્યનો ખજાનો. સુવર્ણ સૌભાગ્ય ઉત્સવ જેમાં પૂરા 9,999 ઇનામો છે. માત્ર 10,000 ની કિંમતના દાગીના ઉપર મેળવો લાખોના ઇનામો, જેમાં હેડવે બિઝનેસ સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ આપે છે, ટાટા હેરિયર, હોન્ડા અમેઝ, મારુતિ સુઝુકી રોયલ એનફિલ્ડ 350, લેપટોપ, ટીવી અને ઇલેક્ટ્રિક વ્હીકલ પણ. અને આઈફોન 14 પણ. તો ચાલો ત્યારે સોની પ્રભુદાસ ભૂદરદાસ જ્વેલર્સમાં. સોની પ્રભુદાસ ભૂદરદાસ જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ, 100% BIS હોલમાર્ક જ્વેલરી શોરૂમ, દુકાન નંબર 3 અને 4, શિવમ શોપિંગ સેન્ટર, સિંધી માર્કેટ સામે, ગાંધી ચોક, ડીસા. ફોન નંબર 2233923050 4, મોબાઈલ નંબર 9712397702. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. હવે બીમારીની મફત સારવાર, બીમાર હવે નહીં રહે લાચાર. આયુષ્યમાન ભારત યોજના દ્વારા ફ્રેક્ચર, ઘૂંટણ તથા થાપાના સાંધા બદલવાની મફત સારવાર. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે, ડીસા. ફોન નંબર 2827720. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. ડીસા નગરપાલિકાની કચેરી ગ્રાઉન્ડ ફ્લોર પર નથી આવેલી અને તેના લીધે ડીસા નગરપાલિકામાં આવતા દિવ્યાંગ અરજદારોને અસંખ્ય મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે, ત્યારે દિવ્યાંગોને લઈ ડીસા નગરપાલિકા દ્વારા સારા સમાચાર સામે આવ્યા છે. વર્ષ 2017માં ડીસાના એક જાગૃત નાગરિક દ્વારા અંગે ડીસા નગરપાલિકામાં દિવ્યાંગો માટે ગ્રાઉન્ડ ફ્લોર પર એક હેલ્પ ડેસ્ક શરૂ કરવાની અરજી કરવામાં આવી હતી. ડીસા નગરપાલિકા પર આવતા દિવ્યાંગ અરજદારો માટે હેલ્પ ડેસ્ક શરૂ કરવામાં આવે, જેથી નીચેના માળ પરથી જ દિવ્યાંગોને પોતાની સમસ્યાનું સમાધાન થઈ જાય અને તેમને પહેલા માળ સુધી પહોંચવું ના પડે. આ અરજીને ધ્યાને લઈ ડીસા નગરપાલિકા દ્વારા હકારાત્મક અભિગમ દર્શાવવામાં આવ્યું છે અને ડીસા નગરપાલિકાની કચેરીમાં નીચેના માળ પર જ એક હેલ્પ ડેસ્ક શરૂ કરવાની ખાતરી આપવામાં આવી છે. આ સુવિધાથી ડીસા નગરપાલિકામાં આવતા દિવ્યાંગ અરજદારોને પડતી શારીરિક તકલીફ દૂર થશે અને દિવ્યાંગ અરજદારોના કામોનો ઝડપી નિકાલ આવશે. ડીસા નગરપાલિકા જે બિલ્ડિંગ છે એ ફર્સ્ટ ફ્લોર પર છે, જેથી જે દિવ્યાંગજનો છે, જે ડિસેબલ પર્સન છે, એમને ત્યાં સેવાઓ લેવામાં સરળતા નથી રહેતી, ખૂબ જ મુશ્કેલી પડે છે. ઘણીવાર પર્સનલી મારા ધ્યાને આવતા સને 2017માં મેં લેખિત અને મૌખિક રજૂઆત કરી હતી ડીસા નગરપાલિકામાં કે આના માટે લિફ્ટ કે રેમ્પ જેવી વ્યવસ્થા થાય અને કદાચ જે એ થાય ત્યાં સુધી એક હેલ્પ ડેસ્ક ડોરબેલની વ્યવસ્થા કરવામાં આવે, જેથી આવા લોકોને સરળતાથી ત્યાં પ્યુન કે મેસેન્જર જઈને એમને જે કોઈ કામ હોય કરી આપે. હવે એ બાબતે કોઈ કામગીરી ના થતાં હાયર ઓથોરિટીઝને આપણે રજૂઆત કરી તો અત્યારે આપણને એક તાજેતરમાં પોઝિટિવ રિપ્લાય મળ્યો છે કે ભાઈ હેલ્પ ડેસ્ક દિવ્યાંગ જે જનો છે એમના માટે ડોરબેલની વ્યવસ્થા કરવામાં આવશે, જેથી એ
જે બેલ છે એને પ્રેસ કરી અને ઉપર મેસેજ આપી શકે અને ત્યાંથી મેસેન્જર આવે અમને જે કોઈ કામગીરી હોય કરી આપી શકે. તો ક્યાંક ને ક્યાંક મને એવું લાગ્યું કે આર ઓથોરિટીઝમાં રજૂઆત કરવાથી આપણને પરિણામ મળ્યું છે. નગરપાલિકા એ કામ કરવા માટે મજબૂર બની છે, આવકારદાયક વસ્તુ છે, આપણે એને બિરદાવીએ છીએ. જે કોઈ દિવ્યાંગજનો હોય આ મેસેજ એમના સુધી પહોંચે તો ડીસા નગરપાલિકામાં વ્યવસ્થા થવા જઈ રહી છે, તો આપ સૌને એનો લાભ મળશે એવી અપેક્ષા. થેન્ક યુ. ન્યૂઝ બુલેટિન પૂર્ણ કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર ફરી એકવાર. બનાસકાંઠા જિલ્લામાં કોંગ્રેસને લાગ્યો મોટો ઝટકો. દિયોદરના પૂર્વ ધારાસભ્ય અનિલભાઈ માળીએ કોંગ્રેસ સાથે છેડો ફાડીને ભાજપમાં કરી ઘર વાપસી. એક્સેસિબિલિટી ઓબ્ઝર્વર જૈનુ દેવલ દ્વારા પીડબ્લ્યુડીના નોડલ અધિકારીઓ સાથે યોજાઈ બેઠક. દિવ્યાંગ અને સિનિયર સિટીઝન્સ મતદારો માટેની વ્યવસ્થાઓનું નિરીક્ષણ કરી સમીક્ષા. થરાદમાં ચૂંટણી સમય જ કાયદો અને વ્યવસ્થા જોખમમાં. ભેંસના વેપારી પાસેથી 4 લાખની ચીલઝડપ કરી ગઠિયો થયો ફરાર. ડીસા નગરપાલિકાએ આપી દિવ્યાંગોને ભેટ. દિવ્યાંગ અરજદારો માટે પાલિકા ગ્રાઉન્ડ ફ્લોર પર જ શરૂ થઈ શકે છે હેલ્પ ડેસ્ક. તો હતા અત્યાર સુધીના સમાચારો. વધુ નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.